જામનગરમાં કોરોના છેલ્લા એક અઠવાડિયાથી તાંડવ કરી રહ્યો છે. આજે પણ જામનગર શહેરમાં કોરોનાના 187 કેસ સહિત જિલ્લામાં કુલ 302 કેસ નોંધાયા છે. જામનગરમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 49 દર્દીઓના મૃત્યુ થયા છે. દરરોજ 40થી વધુ દર્દીઓના મૃત્યુથી હાહાકાર થયો છે. જીજી હોસ્પિટલમાં કાર્યરત કોવિડ હોસ્પિટલમાં બેડની સુવિધા વધારવા છતાં હોસ્પિટલ હાઉસફુલ થવાના આરે છે. હોસ્પિટલના ઇન્ચાર્જ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર તિવારી દ્વારા હોસ્પિટલની વર્તમાન સ્થિતિ અંગે માહિતી આપવામાં આવી હતી, તેમજ લોકોને ભીડમાં ન જવા તથા કોરોનાથી બચવા સાવધાની રાખવા અપીલ કરવામાં આવી હતી. જીજી હોસ્પિટલ જામનગરમાં કોરોનાના દર્દીઓ વધી ગયા છે, આ બધાને ખબર છે. હાલ આપણે 1200 બેડની કેપેસિટીમાંથી વધારતા જઈએ છે. જેટલી પોસિબલ છે એટલા દર્દીઓને આપણે સારવાર આપવાનો પ્રયાસ ચાલે છે, પણ તૈયારી ચાલતી જ રહેશે. એ રીતે હાલ આપણી પાસે 1200ની જગ્યાએ વધારે 1450 જેવા પેશન્ટ થઈ ગયા છે. અને આપના થ્રુ વિનંતી છે કે બધા લોકો આ વાતને સારી રીતે ધ્યાન રાખે, સમજે, ક્રાઉડમાં ના જાય, હાથ ધોવે. જેમ લોકડાઉનમાં આપણે બધી વસ્તુનું ધ્યાન રાખ્યું, માસ્ક પહેર્યું અને દૂરી રાખી, બજારમાં કામ વગર ઓછા જવું, એટલે કામ વગર જવું નહીં, એટલે આ સાવચેતી જે પહેલા વખત રાખી છે એવી ફરીથી વધારે રાખવાની જરૂર છે, જેનાથી આપણે કોરોનાનો પ્રોગ્રેસ સ્લો કરી શકીએ. આવી જાહેર જનતાને અમારા હોસ્પિટલના ડૉક્ટર્સ નર્સિસ જે બહુ સવાર બપોર સાંજ કામ કરી રહ્યા છે બીજા લોકો, એટલે એના તરફથી પણ આપના ત્યાં વિનંતી પહોંચાડવું છે. ગુજરી ગયા છે એમની સાથે જોતા એવું ખ્યાલ આવ્યું છે થોડાક લોકોનો. મારી પાસે સેમ્પલ રૂપે છે કે એમની વાતથી ખબર પડી કે ઘરે જ રહ્યા અને આવતા જ નથી જલ્દી. એટલે એ જરૂરી છે કે સારવાર લેવા ઝડપથી પહોંચે, જ્યારે પણ તકલીફ લાગે અને મદદ લેવી, બાજુના ડૉક્ટરની લેવી, ડૉક્ટરને બતાવો અને આ સારવાર લેવામાં તમને ફાયદો થશે. હાલ આપણી પાસે સૌથી વધારે મોરબી જિલ્લા તરફથી અને થોડાક રાજકોટ જિલ્લાથી, આજુબાજુના આપણા જે જિલ્લાઓ છે, જામ ખંભાળિયા છે, પોરબંદર છે, અમરેલી છે, જૂનાગઢ છે અને સુરેન્દ્રનગરના અને બીજા પણ શહેરના જે સગા હોય કે એવું કંઈક, થોડાક ઓછા લોકો બીજા ગામથી પણ આવતા હોય છે. એટલે હાલ આપણી પાસે દરેક ફેસિલિટી આપણે ચાલુ રાખી છે હોસ્પિટલમાં. ઓલ એમરજન્સી સર્વિસીસ આર અવેલેબલ અને ફંક્શનિંગ, અને ગાયનેક વિભાગ પૂરેપૂરું સંપૂર્ણ રૂપે ચાલુ જ છે, કેમ કે બાળકોના વિભાગ, ટ્રોમા કેર સેન્ટર, બધું એ બધી સર્વિસીસ જેમ છે એમાં કોઈ ફેરફાર નથી. બાકી બધી સર્વિસીસ આપણે શરૂ જ છે, એટલે કોઈ સર્વિસ બંધ છે એવું નથી, પણ આપણે દર્દીઓને વધારે આપીએ છીએ. હા, આપણે કલેક્ટરશ્રીના જાહેરનામા મુજબ આપણે ડેન્ટલમાં તૈયારી ચાલે છે, સાથે સાથે આયુર્વેદમાં પણ ચાલે છે, ત્યાં કોવિડ હોસ્પિટલની પણ તૈયારી ચાલે છે, અને અહીંયાથી જ્યાં ઓક્સિજનના ખાટલા હતા એટલે આ વધારે દર્દીઓ એકોમોડેટ કરવા માટે પ્રયાસ હતો. એટલે સરકારશ્રીની ગાઈડલાઇન્સ મુજબ જ બધાને જાહેર કરવામાં આવે છે. જે કોવિડ પ્યોર કોવિડ ડેથ છે એ રીતે હોય છે, બીજા કોમોર્બિડ ઇલનેસીસ છે એની સાથે જાહેર કરવામાં આવે છે. એટલે એમની રજૂઆત એવી હતી કે એમને જે મદદની જરૂર હોય તો એ લોકો ધ્યાન આપશે અને એટલે એ લોકોને તરફથી જે સમજણ છે મારી, કે એ લોકો એવું કહેવા આવ્યા હતા કે એ લોકો જાણ કરવા માંગે છે, કોઈ જરૂર હશે તો મદદ કરશે. આમ તો એક મુદ્દો હતો, બીજો મુદ્દો તો એવું હતું કે નાની મોટી ફરિયાદો વિશે પણ ધ્યાન આપવું. હા, કલેક્ટરશ્રી દ્વારા અને એમની ટીમ દ્વારા, જીએમએસસીએલ દ્વારા, એટલે આપણે હાલ બધી વ્યવસ્થા કરીને ઓલમોસ્ટ છેલ્લા 2 દિવસમાં
150 ઉપર નવા વેન્ટિલેટર જે ઓલરેડી આપણી પાસે વધારાના ખૂબ સારી રીતે તૈયારી હતી એમાંથી વધારો કર્યો છે. એટલે હાલ આપણે આ વૈકલ્પિક વ્યવસ્થામાં કલેક્ટરશ્રીએ તૈયારી કરી છે કે આ બધા હોસ્પિટલ્સને પ્રોક્યોર કરવા, એટલે અંડર ગ્રેજ્યુએટ આયુર્વેદ, પોસ્ટ ગ્રેજ્યુએટ આયુર્વેદ અને ડેન્ટલ કોલેજ. એ હાલ આપણી પાસે વેન્ટિલેટરની સંખ્યા 300ની આશરે આ એપ્રોક્સિમેટ ફિગર કહું છું ચાર છે, અને આ 150 એટલે ઇન્સ્ટોલ થશે એટલે એનાથી વધીને 500 જેવી પણ થઈ શકશે. ના, આપણે તો દવાખાના પૂરની વાત કરીએ છીએ કે અહીંયા જ આપણે સારવાર આપી રહ્યા છીએ, અને જે રીતે આપણે તૈયારી કરશું જેમ જેમ સ્ટેપ બાય સ્ટેપ એ રીતે આપણે સારવાર વગર સારવાર જે છે પૂરતું વ્યવસ્થા સાથે જ આપી શકાશે. ઓક્સિજન જોઈએ છે, ડોક્ટર જોઈએ છે, નર્સિંગ સ્ટાફ જોઈએ છે, એ રીતે બધી તૈયારી દવાખાનામાં છે અત્યારે. કોવિડ હોસ્પિટલ હાઉસફુલ છે ત્યારે તંત્ર, ડેન્ટલ કોલેજ તથા આયુર્વેદ યુનિવર્સિટી કેમ્પસમાં પણ વૈકલ્પિક વ્યવસ્થાઓ કરી રહ્યું છે. તેમ છતાં જો દરરોજ આ જ ગતિએ નવા કેસો આવશે તો કોવિડના દર્દીઓને ક્યાં અને કેવી રીતે સારવાર આપવામાં આવશે એ વિકટ પ્રશ્ન છે. લોકોએ હવે જાતે જ સાવધાન થવાની જરૂર છે. આપણી જાન બચાવવી આપણા જ હાથમાં છે. માસ્ક અચૂક પહેરો અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરો.